દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને હોસ્પિટલની ખામીઓ દૂર કરવાના ઉદ્દેશ સાથે સ્મીમેર હોસ્પિટલ બિલ્ડિંગમાં ફરિયાદ પેટી મુકાય છે જેમાં દર્દીઓના હાલાકી પડે કે દુર્વ વ્યવહાર થાય કે પછી કોઈ સુજાવ આપવો હોય તે લખીને ફરિયાદ પેટીમાં નાખી શકશે આ ફરિયાદ પેટી સ્મીમેરના હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલની નિગરાણીમાં રહે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે દર્દીઓને સારી અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રશાસન દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે પરંતુ કેટલાક તબીબ અને કર્મચારીઓની લાલિયાવાડીને લીધે સ્મીમેર હોસ્પિટલ સતત દર્દીઓની સારવાર અને સુવિધા સંબંધિત કારણોસર વિવાદમાં રહે છે ત્યારે સ્મીમેરનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે તેમના આગમન સાથે દર્દીઓને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા છે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટ આગામી દિવસોમાં તાત્કાલિક સારવાર વિભાગ અને કેસ બારી સામે બે ફરિયાદ પેટી એટલે કે કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને સ્મીમેરમાં અપાતી સુવિધા હજી વધારો કરવાનો છે ફરિયાદ પેટીમાં દર્દી કે તેમના સ્વજન હોસ્પિટલ કે સ્ટાફ સંબંધિત કોઈ ફરિયાદ હોય કે સુજાવ તે આપી શકશે આ ફરિયાદ પેટી ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલની સીધી નિગરાનીમાં છે અને ચાવી પણ તેમની પાસે જ છે તેમાં આવનારી ફરિયાદો અને સુજાવ પર ધ્યાન આપી દર્દીઓના હિતમાં અસરકારક કામગીરી કરાશે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત